બ્રેકબાદ સમાચારોમાં આગળ વધી રાજકોટ અગ્નિકાંડ મામલે તપાસ તેજ થઈ છે. ભાજપના કોર્પોરેટરની પૂછપરછ કરાઈ રહી છે. કોર્પોરેટર નીતિન રામાણીની પૂછપરછ કરવામાં આવી રહી છે. એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે પૂછપરછ. વોર્ડ નંબર 13ના ભાજપના કોર્પોરેટર છે રામાણી. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે કોર્પોરેટરની પૂછપરછ. વોર્ડ નંબર 13ના ભાજપના કોર્પોરેટર છે નીતિન રામાણી. ગુરુવારના રોજ મીડિયા સમક્ષ રામાણીએ નિવેદન આપ્યું હતું. ગેરકાયદી બાંધકામને કાયદેસર કરવા ભલામણ કર્યાનું નિવેદન આપ્યું હતું. રાજકોટ એસીબીએ ડેપ્યુટી ફાયર ઓફિસર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. બીજે ઠેબા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો દાખલ થયો છે. રાજકોટ એસીબી દ્વારા ભીખા ઠેબાની ધરપકડ કરવામાં આવી. 67.27% અપ્રમાણસર મિલકત એસીબીની તપાસમાં મળી આવી. ગત અઠવાડિયે બીજે ઠેબાની ઓફિસ અને ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. મહત્વના દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા. એન્ટી કરપ્શન બ્યુરોની તપાસમાં બીજે ઠેબાએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવાનું પણ ખુલ્યું છે. ભ્રષ્ટાચાર આચરી આર્થિક લાભ મેળવ્યો હોવાનું સામે આવ્યું. બીજે ઠેબા દ્વારા પોતાના તેમજ પોતાના આશ્રિતોના નામે મિલકતમાં રોકાણ કરી હોવાનું પણ સામે આવ્યું. રાજકોટના ડેપ્યુટી ફાયર ઓફિસર બીજે ઠેબાના રિમાન્ડ મંજૂર કર્યા છે કોર્ટે અને સોમવાર સુધીના આ રિમાન્ડ મંજૂર કર્યા છે. એસીબીએ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં ગુરુવારે તેમને રજૂ કર્યો હતો. અપ્રમાણસર મિલકતના કેસમાં ધરપકડ કરાઈ હતી. આ સમયગાળા દરમિયાન શ્રી ઠેબાએ તેઓની કાયદેસરની આવકના પ્રમાણમાં 79,94,153 રૂપિયાની વધુ મિલકત વસાવેલ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા રાજકોટ એકમના મદદનીશ નિયામક શ્રી કે એચ ગોહિલે આ અંગે ફરિયાદ આપેલી અને આ અંગે ફરિયાદ રાજકોટ શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને તેની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર દેકાવાડિયાને સોંપવામાં આવેલી છે. અગ્નિકાંડ બાદ રાજકોટના ગોંડલ શહેરમાં ફાયર સેફ્ટીના અભાવે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. નોટિસ આપ્યા બાદ પણ ફાયર સેફ્ટીના સાધનો ન રખાતા બિલ્ડિંગોને સીલ કરી દેવામાં આવે છે. ઇન્સ્ટોલેશનની કામગીરી શરૂ હતી તેવી બિલ્ડિંગો પણ સીલ કરી દેવામાં આવી. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ફાયર વિભાગ દ્વારા સીએમ પ્લાઝા, જેલ ચોક રોડ અને પી માર્ટ કોમ્પ્લેક્સને સીલ કરી દેવામાં આવ્યું. આ સાથે કોલેજિયન મોલ સહિતના તમામ કોમ્પ્લેક્સો પણ સીલ કરાયા છે. ફાયર સેફ્ટી ઇન્સ્ટોલેશન ચાલુ હોય તેમને આરએફઓ કચેરીની મંજૂરી લેવી પડશે. ફાયર સેફ્ટીની એનઓસી મળ્યા બાદ જ સીલ કરેલા બિલ્ડિંગો ફરી ખુલી શકશે. સુરતમાં લાંછન લગાવતા લાંચિયા અધિકારી પકડાયા. મનપાના ફૂડ સેફ્ટીના લાંચિયા બે ઓફિસરો પકડાયા છે. એસીબીએ લાંચિયા અધિકારીઓને રંગે હાથે પકડ્યા. ફરિયાદીએ ફૂડ લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરી હતી. લાયસન્સ માટે આરોપીએ 45,000ની લાંચ માંગી હતી. ઘટનાને પગલે ફરિયાદીએ એસીબીને જાણ કરતા છટકું ગોઠવાયું હતું. એસીબીના હાથે બંને આરોપી રંગે હાથે ઝડપાતા અટકાયત કરી લેવામાં આવી છે. તો આ ફૂડ સેફ્ટી અધિકારી પણ પોતાની કટકી કરવા માટે અહીંયા બેઠો હતો. નવસારીમાં ગેસ સિલિન્ડર કૌભાંડનો પર્દાફાશ થયો. જલાલપુરમાં ગેરકાયદે સંગ્રહ કરાયો હતો. ઘર વપરાશ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સંગ્રહ કર્યો હતો. ગેરકાયદે સંગ્રહ કરી વેચાણ કરનાર પકડાયો છે. સ્થાનિક પોલીસ ઉમટી રહી અને એસઓજીએ તેને ઝડપી લીધો. 6 બાટલા સહિત 18,000નો મુદ્દામાલ કબજે લેવાયો છે. લોખંડની કેબિનમાં મુકેલા બાટલાનો જથ્થો કબજે લેવામાં આવ્યો. રાજકોટ ફાયર ઓફિસર બીજે ઠેવાએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યાનું ખુલ્યું. ભ્રષ્ટાચાર આચરી આર્થિક લાભ મેળવ્યો હોવાનું સામે આવ્યું. બીજે ઠેવા દ્વારા પોતાના તેમજ પોતાના આશ્રિતોના નામે મિલકતમાં રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું. દાંતીવાડાના પાંથાવાડાની શાળાના લાંચિયા કર્મીઓ ઝડપાયા. શાળાના આચાર્ય, શિક્ષક અને સંચાલક લાંચ લેતા પકડાયા. શ્રી તિરુપતિ બાલાજી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં કાર્યવાહી. પાલનપુર એસીપીએ 3 આરોપીઓની અટકાયત કરી તપાસ હાથ ધરી. લોકસભાના પરિણામ બાદ ભાજપે શરૂ કર્યું પરિણામનું પોસ્ટમોર્ટમ. બુથ પ્રમુખ પાસે થયેલા મતદાન અંગે માંગી માહિતી. કયા કયા બુથોમાં ભાજપમાં પ્લસ અને માઇનસમાં છે તેની વિગતો મેળવવાની કરી કવાયત. વિધાનસભાથી ડેટા એકત્ર કરશે ભાજપ.
नरेन्द्र मोदी राष्ट्रपति भवन में राष्ट्रपति द्रौपदी मुर्मू ने मळ्या। द्रौपदी मुर्मूए भगवान जगन्नाथ की तस्वीर आपी मोदी ने स्वागत कर्यु। राष्ट्रपति नवी सरकार रचवा आमंत्रण आप्यु। 9 जूने मोदी त्रीजी वखत पीएम ना लेशे शपथ। शपथविधि पहला नरेन्द्र मोदी लीधा अडवाणी ना आशीर्वाद। मुरली मनोहर जोशी साथे पण नरेन्द्र मोदी करी मुलाकात। एनडीए गठबंधन की बैठक पूर्ण थया बाद करी हती मुलाकात। भारतना बंधारण ने लई बाबा साहेब आंबेडकर नो आभार व्यक्त करतु ट्वीट कर्यु। लख्यु, मारा जीवन ने दरेक क्षण भारतना बंधारण महान मूल्यों ने समर्पित छे। बंधारण कारणे ज मारा जेवा व्यक्ति ने देश की सेवा करवानी तक मळी। प्रधानमंत्री नरेन्द्र मोदी एनडीए की बैठक में जेपी नड्डाए कर्यु स्वागत। संसद सेंट्रल हॉल में संसदीय दल की बैठक मिली। प्रधानमंत्री हॉल में पहुंची पीएम मोदी भारतना बंधारण ने कर्यु नमन। संसद सेंट्रल हॉल में मोदी मोदी लाग्या नारा। एनडीए ना तमाम नेताओं पीएम मोदी सेंट्रल हॉल में कर्यु जोरदार स्वागत। बैठक में जेपी नड्डाए संबोधन करता कहूं, आपणे बधा आदरणीय प्रधानमंत्री ने हृदयपूर्वक अभिनंदन आपीए छीए। प्रधानमंत्री अथाग प्रयत्नों और मेहनत देश की सेवा में समर्पित है, जेना कारणे भारत इतिहास रची रह्यो छे। रक्षामंत्री राजनाथ सिंह संबोधन करता कहूं, प्रधानमंत्री देश ने करेली सेवा नहीं मात्र भारत में ज नहीं विश्वभर में थी रही है प्रशंसा। भारत भाग्यशाली देश है जेने नरेन्द्र मोदी तीजी बार प्रधानमंत्री मोदी तरीके मळवा जई रह्या छे। भारत सशक्त तरफ आगळ वधी रह्यो छे। राजनाथ सिंह प्रस्ताव नु समर्थन करता अमित शाह कहूं, फरीथी लोकसभा जीतवा बदल सौने हार्दिक अभिनंदन। आ प्रस्ताव देश 140 करोड़ लोकना मनो प्रस्ताव छे। दरेक खूणे थी अवाज उठी रह्यो छे। आगामी 5 वर्ष माटे नरेन्द्र मोदी देश नु नेतृत्व करे। नीतीश कुमारे प्रधानमंत्री कामों वखाण करता कहूं, मोदी 10 वर्ष में देश में विकास कर्यो। आगळ पण बचेला कामों ने प्रधानमंत्री मोदी पूर्ण करशे तेवो विश्वास छे। हवे बिहार अने देश झड़पथी प्रगति करशे। चोक्कसपणे बिहार तमाम कामों थशे। चंद्रबाबू नायडूए कहूं, आज दिवस देश माटे खूब महत्व। प्रधानमंत्री वखाण में कहूं कि तेमणे दिवस रात काम करी देश ने नवी ऊंचाई पहुंचाड़ियो। मोदी देश ने विश्व की 5वीं सौथी मोटी अर्थव्यवस्था बनावी। चंद्रबाबू नायडू प्रधानमंत्री की लीडरशिप पर संपूर्ण भरोसा व्यक्त करी। भारत माता जयकारा साथ प्रधानमंत्री संबोधन की शुरुआत करी और कहूं कि मारा माटे आ भावुक करना क्षण है। लाखों कार्यकर्ताओं दिवस रात मेहनत करी देश चलावा माटे सर्वनो मत जरूरी होय छे। आ सौथी सफल गठबंधन छे। प्रधानमंत्रीए पोताने भाग्यशाली मानता कहूं कि मने एनडीए ना नेता तरीके सर्वसम्मति थी चूंटीने नवी जवाबदारी सौंपवामां आवी। एनडीए एटले गुड गवर्नंस अने हवे गुड गवर्नंस नो नवो अध्याय लखाशे। एनडीए में राष्ट्र प्रथमनी भावना छे। लोन धारकों माटे राहतना समाचार, ईएमआई में नहीं थाय कोई वधारो। आरबीआईए 6.5% रेपो रेट यथावत राख्यो। एनडीए की सरकार बनवा नक्की थता शेयर मार्केट में सुपर शुक्रवार। सेंसेक्स में 1300 पॉइंट उछाड़ो तो निफ्टी 350 ने पार। ओडिशा मयूरगंज में जंगली हाथियों मचा उत्पात। करंजिया फॉरेस्ट डिविजन हेठना गामों में 27 हाथियों टोड़ू घुसी आयु। ग्रामजनों हाथियों टोड़ा ने बहार काढ़ प्रयास कर। राष्ट्रीय राजधानी दिल्ली में पानी की कटोकटी यथावत। दिल्लीवासियों पानी एक एक टीपा माटे तरसया। टैंकर जोता ज लोकोए करेली पड़ापड़ी दृश्यों सामे आव्या। दिल्ली में जलसंकट ने लई सरकार एक्शन में। आप नेता अने जल संसाधन मंत्री आतिशीए वॉटर ट्रीटमेंट प्लांट की मुलाकात लीधी। वॉटर ट्रीटमेंट प्लांट की मुलाकात लई पाणी वितरण अने पाणीना जत्था अंगे माहिती मेळवी। गुजरात में 13 जून थी शुरू थशे शाळाओ। उनाळु वेकेशन लंबावानी कोई सूचना आवी नथी। वालीओए अफवाओथी दूर रही शिक्षण अधिकारीए करी स्पष्टता। अमदावाद में जगन्नाथ की रथयात्रा की तैयारी शुरू। रथयात्रा रूट पर पुलिस द्वारा फूट पेट्रोलिंग साथ आकाशी नजर। ड्रोन द्वारा रूट पर सर्वेलंस कर खमासा विस्तार में ड्रोन द्वारा सर्वेलंस कराया। अमदावाद में रथयात्रा पहला जलयात्रा की तैयारी पूरजोश में। मंदिर में बॉम्ब स्क्वॉड द्वारा करायु चेकिंग। मंदिर परिसर में लगावाया विशेष पोस्टर। शणगारेला गजराज 18 भजन मंडली और देशभर से आवेला साधु संतो जलयात्रा में जोड़ाशे। भगवान जगन्नाथ की रथयात्रा काउंटडाउन शुरू। रथयात्रा रूट पर पुलिस हाथ धरू फूट पेट्रोलिंग। संवेदनशील विस्तारों में पुलिस की बाज नजर। राज्य डीजीपी विकास सहाय नवी पुलिस कमिश्नर ऑफिस की मुलाकात लीधी। आगामी रथयात्रा भागरूपे नवी कमिश्नर कचेरी में योजी अधिकारी साथ बैठक। नवी कमिश्नर ऑफिस खाते तैयार थे कंट्रोल।
टेक्नोलॉजी सज्ज है। पुलिस इंस्पेक्टर और अन्य अधिकारी ने अलग अलग सॉफ्टवेयर की तालीम आप शुरुआत कराई। अमदावाद में पुलिस हेडक्वार्टर में नवतर प्रयोग, वरसादी पानी निकाल माटे बनावामां आव्यो खंभाथी कूवो, 30 फूट ऊंडो अने 15 फूट पहोळाई धरावतो कूवानुं निर्माण करवामां आव्युं। अंबाजी मंदिरनुं 175 किलो सोनू सरकारनी गोल्ड मोनिटाइजेशन स्कीममां मुकायुं, 6000 किलो चांदी पण योजनामां मुकवा लेवायो निर्णय। मोनिटाइजेशन स्कीममां सोना पर मळशे व्याज, व्याजनी रकम श्रद्धाळुओनी सुविधा माटे वपराशे। बद्रीनाथ धाम में रेकॉर्ड ब्रेक श्रद्धालुओं आया, एक महीना में 4 लाख श्रद्धालुओं कर बद्रीनाथ दर्शन। बद्रीनाथ की एक झलक जेवा किलोमीटर सुधी की लांबी कतारों लगी। मुंबई में बॉलीवुड अभिनेता वरुण धवन की पत्नी नताशा ने हॉस्पिटल में आप रजा। वरुण धवन तेमना पुत्री ने काळजीपूर्वक हाथ में लई जता जोवा मळ्या। वरुण धवन तेमना पत्नी नताशा साथ हॉस्पिटल में बाहर निकल्या। सुप्रसिद्ध टैली और फिल्म प्रोड्यूसर एकता कपूरे सिद्धिविनायक मंदिर की मुलाकात ली थी। एकता कपूरे पोताना जन्मदिवस पर सिद्धिविनायक दर्शन कर आशीर्वाद मेळव्या। अमदावाद में पर्यावरण बचावा कॉर्पोरेटर अनोखो संकल्प, डॉक्टर चंद्रकांत चौहान 2022 थी दर शुक्रवार आखो दिवस साइकल पर करे छे प्रवास। साइकल मैन तरीके ओळख कॉर्पोरेटर ने इंडिया बुक ऑफ रेकॉर्ड आप अमदावादना कुमकुम मंदिर में भगवान ने करायो भव्य शणगार। भगवान ने ठंडक प्राप्त थाय तेवा हेतु थी रंगबिरंगी फूलों की शणगार करायो। कुमकुम मंदिर की महिलाओं स्वामीनारायण भगवान ने कर्यो अद्भुत शणगार।